કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે અમારા ભુરાને સાહેબ કલેક્ટર સાહેબનું દૂધનું દઈયું સાહેબ ને દૂધ દેવા જાય એના બંગ તે એક દી સાહેબ કાંઈક ઘરે હતા ને એમાં મળી ભૂલથી સાહેબ ને એમ છે કોઈ હાજર નહોતું સાહેબ પોતે આય ભાઈ ભૂરા આય ભાઈ ભૂરા કીધું ભુરાએ સાહેબને રામ રામ હાથ મિલાવ્યો પછી તો સાહેબ ગમે ગાડી અડાડી દે કલેક્ટર સાહેબનું કામ હોય તો ભુરાને મળી ગયો

પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન આપણે દૂધ દે ઈજ સાહેબ ખાય એટલે ભાઈ ઈ તો તારું ધન્યું છે ખાય જ ને એટલે ગામના એ કીધું કે એક કામ કર અમારે કામ હશે ત્યારે કેવું પણ આ તારા છોકરા ઊભા વાહડા આટા મારે ને એને ત્યાંક નોકરીમાં લગાડી દે એટલે કે આ ઈ હાસો તે પૂરો સીધો સાહેબની ઓફિસ હો કલેક્ટર ઓફિસ સાહેબને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે એટલે લખીને નાલે મોકલ્યું સાહેબને કહ્યો ભૂરાભાઈ મળવા આવ્યા એટલે સાહેબની પાસે સીઠી ગઈ ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા સાહેબ સાહેબને શું કા ત્યાં ક્યાં બહાર વધારે ખોટી કરશું ત્યાં બીજી વાતો કરશે એની કરતા બધી મીટિંગ કેન્સલ કરો ને ભુરાન પેલા બોલાવી દે આય ભૂરા આવી તા કે કેમ છો સાહેબ સાહેબ આમ આટો ફરીને ઠેઠ સાહેબના ટેબલે રામ રામ મળવાની અંદર પણ કેતા અહીંયા જ બે તા આ પણ વાત હાજી સાહેબ છોકરાને નોકરીએ લગાડવા છે સાહેબ કે કેટલું ભણ્યા તાક ભણ્યા હોય તો તો અમે થોડા તમારી પાસે આવીએ સાહેબ કે પણ ભણ્યા વગર થોડી નકો નોકરી મળે તાકે તો સાહેબ એક કામ કરો હું દહક ભણેલો છું આપણું ગમે ત્યાં ગોઠવો તમારા કેટલા વરે જા તાકે 49 તાકે એ તરી વર સુધી નોકરી મળે ભૂરાભાઈ ઓગણ પસાય નોકરી ન મળે ઓગણ પસાય પેન્શન મળે તાકે તો પેન્શન આપો સાહેબ કે પણ નોકરી કરી હોય તો પેન્શન મળે ને ભૂરો ઉભી બધા રખી જતો જો નોકરીઓ નથી દેવી ને પેન્શન એ નથી દેવા સમજણ વગર નું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયો સાઉજ આ અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું બીજે બધે દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે સાહેબ હું રૂડું નથી લગાડતો હું જ્યારે જમવા બેસું મારો કાયમનો ક્રમ હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન દેવ છે અન બ્રહ્મ છે હું બ્રહ્મને ખાઈ રહ્યો છું એવા સારા વિચારથી ભગવાનનું નામ લઈ અને સાહેબ જ્યારે હું જમી લઉં

નગર અમુક જગ્યાએ ધારા સભ્ય હોય પણ હારા સભ્ય ન હોય હા હું તમને એક 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 સમય ની વાત કરું એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે એ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે ખરેખર ઓલા ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજતા હતા બોલો પણ એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે એવા બેનબા તમને ધારાસભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું એને તાળીઓથી બધાઓ કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા તમારી પાસે કોક કરાવે છે આઈલી માયાભાઈ બોલે છે માયાભાઈ બિલકુલ નથી બોલતા કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વૈયા જાય છે કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે એ પોતે નથી કરતા સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ ઈ જ કલેક્ટર શું કામ આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ આ સમિતિના ચેરમેન હવે આ આ બધા એટલા માલી આપણો ક્રમ સુકામ આવ્યો ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે મને આ પાત્ર આપ્યું છે અને એ મારે પાત્ર હવે ભજવવું છે આ નરુ સત્ય એક નાનો દાખલો દઉં એક એક ભાઈ એક એક રાજ હતું એમાં ત્યારે લોકશાહી નહોતી પણ આ ક્રમ તેદી ચાલુ થયેલો ભાઈ રાજમાં એવું હતું રાજાને પાંચ વર્ષ કરવાનું અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે ઈ નવો રાજા પછી જે એને રાજા થાય એટલે પેલું કામ શું કરવાનું પાછું ખબર તમને આમ થોડું અજુકતું લાગશે આ વાત પહેલું કાર્ય જ્યારે રાજા થાય એને રાત તિલક થઈ જાય ગાદીએ બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું એની પેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો એને બંધી બનાવવાનો આખી બજારમાં ફેરવવાનો અને એની ઈ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને નદીને સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને એ જંગલમાં માનવ ભક્ષી પક્ષીઓ પ્રાણીઓ આ બધા રહેતા હતા ગીધ ને સિંહ પક્ષી ઉપાડી જાય પ્રાણીએ ઉપાડી જાય આવા માનવ પક્ષી બધા અહીંયા રહેતા હતા એટલે એ જંગલમાં રાજાને મૂક્યા એટલે બીજી વાર પાછો ગામમાં નો આવે આ સિસ્ટમ કરી ધ્યાનથી સાંભળજો આ વાત હવે આપ જાણીએ કે એ રાજાને જ્યારે બાંધીને નીકળે એટલે બે બે પ્રકાર જોવા મળતા હતા કોઈ રાજાને બાંધીને નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી અરે રે પાંચ વર્ષ આપણું કેવું કામ કર્યું અમુક ને નીકળે બાંધી એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી ધૂળ ઢેફા ઉડાડતા હતા અને ઓલો કગડ્યા કરે કે મને મૂકી ગયો મને મૂકી ગયો હું ગામમાં નહીં રહું હું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો આવી પરિસ્થિતિ પાંચ પાંચ વર્ષે બનતી હતી આ રાજમાં હવે જુઓ એમાં એક રાજાએ એ પાંચ વર્ષ પૂરા કર્યા બીજા રાજા બન્યા ત્યારે આને જયારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી આપ કયો ને હું ચાલીશ હું ભાગીશ નહીં અને સાહેબ એ રાજા ખુલ્લા હાથે એમ કેવાય બજાર માલી નીકળે છે પબ્લિક એને પગે લાગે છે અરે દેવ જેવો રાજા આપણું કેટલું કામ કરેલું દેવ જેવો રાજા એમ કેવાય પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા આ એક પહેલો એવો રાજા હતો કે હસતો થો પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જતો થો પ્રજાને દુઃખ હતું કરે આ રાજાને હમણાં જંગલમાં મૂકી આવશે એટલે આવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી આમને આચાર્ય રાજા જે નવો બйно એને આચાર્ય કા પેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે એને મોતની જરા પણ બીક નથી બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છો ને જગત માલે વિયો જાય તમારા હૃદય માંથી જવાનો કે નહીં તક તો એનું મને ગૌરવ છે પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકા માં બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે તો એ પેઢીયુંથી નાવું હકારતો થયો એ માણા એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો થો ચારે ઓલો નૌકાવાળાએ કીધું કે વડીલ હવે તો તમે રાજા છો નહીં પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કહેવાય ખામા જંગલમાં જતો હોય તમને મોતનો ડર નથી બિલકુલ નહીં અર્થ અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને નૌકા વાળા એ કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું કે હું જ્યારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વસ્થ અભિયાન થાય ચોખાવ થાય એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું મારું નગર પણ ચોખ્ખું કર્યું અહીંયા ઉદ્યોગો લાવ્યા એક નગર વસાવ્યું માણસો ને લાવ્યો અને એવા ભણેલ ગલેલ માણસો નું આખું મેં નગર તૈયાર કર્યું ત્યાં ઉદ્યોગ લાવ્યો બે વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું ત્રણ વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે ઈ પ્રજાને એમ છે કે પાંચ પાંચ વર્ષથી આપણે આ નગરમાં રહી છીએ પણ આપણો રાજા આવ્યો નહીં અને આજ ઈ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે આપણો રાજા આવી રહ્યો છે હું આ રાજમાલી નીકળી ગયો પણ હામે તો મારું કાયમ માટેનું રાજ છે મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો સદઉપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈ દી ભૂલતું નથી